ગતવાર સમાચારમાં વાત કરીએ તો હોસ્પિટલ સુધી માંડ માંડ ચાલીને સારવાર માટે આવતા ગરીબ વયવૃદ્ધ દર્દીઓએ મીડિયા સમક્ષ વેદના ઢાળી છે. 2 કલાકથી વધુ સમયથી રજળું છું, મારી સાથે અન્ય વ્યક્તિને લઈને આવ્યો છું, એક ગરીબ દર્દીની વેદના. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફની ભૂતકાળમાં પણ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જાણે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ દ્વારા દર્દીઓની સારવારને બદલે કલાકો સુધી લાઇનમાં બેસાડી રાખવામાં વધુ રસ હોય તેમ દર્દીઓ દ્વારા કરાયેલ આક્ષેપો પરથી લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિ જોતાં ચોક્કસથી લાગી રહ્યું છે કે નથી કોઈ કહેવાવાળું કે નથી કોઈ જોવાવાળું. બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકોએ 76 ગામડાઓનો સમાવેશ થાય છે. વળી બોટાદ જિલ્લાનો સૌથી મોટો તાલુકો ગણાય છે. ગઢડા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સેવાઓ અને સારવાર માટે આવતા હોય છે. પરંતુ ગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની સેવાઓ તબીબોની અણઆવડત અને સ્ટાફની લાપરવાહીને કારણે કથળી હોય તેવું લાગી રહ્યું છે, જે અંગે દર્દીઓના ઉગ્ર રાવ ઉઠવા પામી છે. દવાખાના સુધી આરોગ્ય સારવાર મેળવવા આવતા વયોવૃદ્ધ દર્દીઓને પણ તબીબોની લાપરવાહીને કારણે કલાકો સુધી દવાઓ અને સારવારના અભાવે બેસાડી રખાય છે. મેવાડના ગોવિંદભાઈ મેઘાભાઈ પરમાર, ગામ રતનપુર. રતનપુર ગામ અહીંયા તમે આવ્યા છો, શું બાબતે આવ્યા? વાયરસ પડી ગયો છે, તેમાં આવ્યો છો. તમે ક્યાંય કોઈને બતાવ્યું? કોઈને હા બતાવ્યું, ડાક્ટરને બતાવ્યું, તેને ઓલો કરી દીધો, અક્ષરો પાડવાનું કીધું. અક્ષરો તો એવડે પાડતો હતો. તારે કેટલી વાર થી તમે અહીંયા છો? 2 કલાક થઈ ગઈ. 2 કલાક થઈ ગયું. કોઈ ધ્યાન દે છે કે નથી દેતો? હોય ને ધ્યાન દેતો. આ છોકરાને હું લાવ્યો છું ત્યાં, અમારે એક કૌલો થઈ ગયું છે, તે હમણાં મૂકીને વયો થાય, પછી મારે ક્યાં લાવું છે? અર ગાઉ બે દુખે છે અને નબળા બતાવે. બતાવ્યું કોઈને? કઈ કોઈને કીધું? કઈ દાખલો કઢાયો? કઈ ધ્યાન નથી દેતા. લાલજી ચાવડા સાથે લાઈવ 24 ન્યૂઝ બોટાદ.